नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, आज आपणे जोईए कि भाई मकर संक्रांति गई। मकर संक्रांति ने दिवसे सवारे 8:16 सूर्यदेव धनमाथी मकरमा प्रवेशा। हवे आ समय जे ग्रहमान बनू एनी असर आपणो देश ने दुनिया कई रीते भोगवशे, एनी असर शूँ शूँ आवशे, कया कया बनावो बनवानी शक्यताओ छे, एनी पर जो आज आपने थोड़ी विचारणा करीए ने एनी जानकारी मेळवीए तो आवनारा समय में आपणे शूँ मळवानुं छे, आपणे कई बाबत में काळजी राखवानी छे एनुं ज्ञान आपणने मळी जाय। मित्रों, घणा बधाए बहु बधी भविष्यवाणी करी, बहु बधुं जाणू जोयुं, घणा बधा विडियो मैं पण जोया, પણ દર વખતની જેમ જ મારે બી મનમાં એ જ વસ્તુ આવે છે કે ભાઈ અમુક જણાએ બહુ સરસ જાણકારી આપી, એ લોકોએ બહુ સરસ વિસ્તારથી સમજાવ્યું છે કે ભાઈ આ સમય આવો છે, એમાં માણસે શું કરવું જોઈએ। ઘણાએ બસ પોતાનો વિડીયો ચલાવવા માટે લેભાગુ જાણકારીઓ આપી, તો આ વસ્તુ ન હોવી જોઈએ, એ વસ્તુ પર આપણે ધ્યાન આપવાનું છે। મિત્રો, આપણે કોઈની વાત નથી કરવી, આપણે આપણી વાત કરીએ કે ભાઈ આપણે શું જાણવાનું છે, કઈ કઈ બાબતોમાં કાળજી રાખવાની છે। તો મિત્રો, મકર રાશિમાં મકર સંક્રાંતિને દિવસે સવારે સૂર્ય, શનિ, બુધ, ચંદ્ર અને ગુરુ આ 5 ગ્રહો મકર રાશિમાં ભેગા થયા। આ યુતિ જે બની એમાં સ્થાન એકબીજા સાથે ग्रहों जोड़ाया ते युति आ बधानु फल अलग अलग छे। आ समय घणा माटे सारो रहेशे, घणा माटे खराब रहेशे। आ युति जे बनी ने ते जो हूँ लाल किताब प्रमाणे एने जोऊं छूं तो मारी नजर में एवुं बेसे छे के भाई देश अने दुनिया पर बहु मोटी असर आववानी। आ बाबतनी असर एटले के एवी असर आववानी के भाई कंईक मोटा मोटा बनावो बने, घणुं बधुं देश में बदलाय, અને ઘણા એવા જે પાખંડી લોકો છે એ લોકોને ખુલ્લા પડવાનો સમય આવે। બહુ ચોક્કસ રાજનીતિ, સાધુ સંતો, બીજા અનેક મોટી મોટી પોસ્ટ પર બેસનારા લોકો, આ બધા માટે આવનારો સમય થોડો કપરો દેખાઈ રહ્યો છે। તો મિત્રો, ગુરુ મહારાજ તારીખ 16/1/2021 દિવસથી અસ્ત થવાના, અને આ ગુરુ અસ્ત રહેવાના 11/2/2021 સુધી। તો આ સમય દરમિયાન જે બ્રહ્માંડનો એક પાવરફુલ ગ્રહ, જેના અંડરમાં બધા ગ્રહ ચાલે, ગુરુ શીખવવાવાળો ગ્રહ, આજ્ઞા આપવાવાળો ગ્રહ, તો આ જે વસ્તુ છે તે અસ્ત થવાની। તો આ સમયમાં કોઈ કોઈનું માનશે નહીં, કોઈ સમજશે નહીં, કોઈના ગળે વાત ઉતરશે નહીં, ખોટું જે પેલી ખોટી ડિગ્રી લઈને માણસ ગ્રેજ્યુએટ થઈ ગયો હોય ને એને આપણે કંઈ પૂછીએ તો એ ગમે તેવો જ જવાબ આપવાનો, કેમ કે એની પાસે ડિગ્રી છે, જ્ઞાન નથી। તો આ બાબતમાં દુનિયાને આ બધી વસ્તુઓ આવા જે વિખવાદ ઊભો કરનારા લોકો છે એવા લોકો આ સમયમાં ઘણી બધી ઉથલપાથલ કરી શકે। મેં કીધું એમ દેશ દુનિયામાં ઘણા બધા પરિવર્તન આવશે આ સમયમાં। હવે આપણે જોઈએ કે ભાઈ જે પંચગ્રહી એક યોગ બન્યો, તેમાં સૂર્ય શનિ ગ્રહણ યોગ થયો, ચંદ્ર શનિ વિષ યોગ થયો, ગુરુચંદ્ર ગજકેસરી થયો, ગુરુ બુધ લાલ કિતાબ પ્રમાણે આવા વ્યક્તિને બેવકૂફ સાધુ કહેવાય, આ બધી અસર આપણે અલગ અલગ જોઈએ। ચંદ્ર અને બુધ ખરાબ મંગળ, ન કરવાનું કામ થાય આ સમયમાં, જે કામ ખરેખર દુનિયાને નુકસાન કરતા હશે એવા કામો આ સમયમાં થશે, અને આ સમયમાં થયેલા કામો દેશ અને દુનિયા માટે હાનિકારક રહેશે। તો આ સમયમાં આપણે આ બધી બાબતો પર ધ્યાન આપવાનું છે અને એને સમજવાનું છે કે ભાઈ આપણે આમાંથી બચીશું, આપણે આમાંથી દૂર રહીશું, બરાબર। કોઈના કહેવામાં ન આવી જઈએ, કોઈ ધક્કો મારે તો કૂદી નથી પડવું, આપણે આપણી જાતને સંભાળીને રાખશું, આ બધી બાબત પર આ સમયમાં ધ્યાન આપવું જ પડશે। હવે આ જ્યારે પંચગ્રહી યુતિ બની
तारे कुंडलीमा सवारे मंगल चौथा स्थानमां हतो, नीचनो कहेवाय। हूँ लाल किताब प्रमाणे वात करूँ छू, ए वीडियो जोनारा बधा ज आ बाबतने समझे। चौथा स्थानमां मंगल नीचनो थईने चालतो हतो, तो आ पण एक खराबी आवी। आ पाछी मांगीमां थोड़ो धक्को मारी जाय तो नवाई नहीं। आ समयमां लोको विचार्या वगरना कामो करशे, विचार्या वगरना। विपक्षों खोटा निवेदनों आपसे, एनाथी लोकोने भड़कावानो प्रयास थशे, एनी पर भी आपने ध्यान नथी आपवानुं। आपणे समझी विचारीने आपणे आपणी बुद्धिथी चालीशुं, बराबर। जे विपक्षना नेताओ के कोई पण सरकार विरुद्धना जे माणसो छे, जे लोकोना स्टेटमेंट छे, ए स्टेटमेंट ए लोकोने भविष्यमां अघरा पड़े, अने एवा अघरा पड़े કે કદાચ એ લોકો પર સરકારી કાર્યવાહી પણ થઈ શકે। આગળ જતાં પોતાના સ્ટેટમેન્ટમાં એ લોકો જ બંધાઈ જવાના અને લોકોની નજરમાં નીચે આવવાના। તો આ સમય જ એવો છે કે ગ્રહચાલ એવી છે કે આવા માણસો પોતાના મુખે જ પોતાના સ્ટેટમેન્ટથી બંધાઈ જાય અને ભવિષ્યમાં એ લોકોને લોકોની નજરમાં નીચે આવવું પડે। હવે જોઈએ આપણે યુતિઓ। તો પહેલી યુતિ લઈએ સૂર્ય શનિ। સૂર્ય શનિ એક ग्रहण योग थाय छे। सूर्य शरीर छे, आपणुं शरीर सूर्य साथे जोड़ायेलू छे, एनी ओराथी आपणे आपणा शरीर ने चलावीए छे। शरीर ने लाल किताबमां के ज्योतिषमां सूर्य कहेवामां आव्युं छे, तो आनी पर असर आवे। मांगी वधे, मांगीमां प्रॉब्लम्स ऊभा थाय, अने आ वस्तु छे ने पूर्व करता पश्चिमना देशोमां वधु देखाशे आपणे। तो अत्यारे हूँ जोऊं छूं समाचार के मारी पासे दुनियाना क्लाइंट छे, तो ए लोकोना भी फोन आवे छे। ए लोको पण कहे छे कि साहेब अमे लोको कम्प्लीट लॉकडाउन जेवी पोजिशनमां ज छीए, तो आ बधी वस्तु ए बाजू पाछी वधी रहेली छे, बराबर। तो आ सूर्य शनिनी असर आवी। राष्ट्रीय पक्षोमां एकबीजा सामे टकराव ऊभो करवो पड़े एवी परिस्थिति सर्जाय, ए लोको करशे, अने एनाथी देश અને આપણા દેશની પ્રજાને નુકસાન થઈ શકે। દુનિયામાં પણ આવા ટકરાવો થશે અને એનાથી દેશને દુનિયાને બધાને નુકસાન થાય એવો આ સંજોગ બને છે। ટૂંકમાં જોઈએ ને તો લોકો વચ્ચે દુશ્મની વધશે, એકબીજાના દુશ્મન બની જશે લોકો, અને એટલો ખરાબ સમય આવે કે સારા સારા સંબંધો દેશ વચ્ચેના, રાજ્યો વચ્ચેના, લોકો વચ્ચેના બધા બગડતા જાય। આના પછી જોઈએ તો ચંદ્ર શનિ। ચંદ્ર દૂધ, શનિ દારૂ, બે ભેગા પીવાતા નથી ને બે ભેગા થયા। શનિ પહેલા સ્થાનમાં કિતાબમાં, મકર રાશિમાં શનિ છે એના પોતાના ગ્રહ, પણ લાલ કિતાબ પ્રમાણે કુંડળી જોઈએ તો પહેલું સ્થાન, તે દિવસે સવારે મકર લગ્નની કુંડળી બની અને એમાં જે શનિ બેઠા એ નીચ થયા, તો ચંદ્ર ને શનિ વિષયોગ થયો। તો આ યોગની અસર દુનિયા પર શું આવે, તો કે દુનિયામાં કોઈક જગ્યા પર ઝેરી ગેસનો રિસાવ થાય, એ લીકેજ થાય, એનાથી લોકો પર અસર આવે। કોઈક કંપનીઓમાં, કોઈક મોટી મોટી ફેક્ટરીઓમાં કે એમાં નાની સરખી ભૂલને કારણે ઝેરી ગેસ લીકેજ થઈ શકે છે, ઝેરી વાયુ નીકળે એનાથી લોકો પર અસર આવે, એમાં જાનહાનિ થઈ શકે છે। આ સમયમાં ઘણા લોકો નારાજ થઈ જાય, દુશ્મની વધે, એકબીજાથી દૂર જવાની એ કરે, એકબીજાને મારવા કાપવા પર આવી જાય, એવો પ્રભાવ આ યુતિ પણ લઈને આવે। વાતમાં ઝેર ઊભું થાય, વાતમાં પેલો માણસ એક નાનું સ્ટેટમેન્ટ આપી ગયો, એમાં કંઈક ઉમેરીને બીજો વાંચો એને આગળ ચલાવે છે, તો આ સ્ટેટમેન્ટ પણ દુનિયામાં ઝેર ઉત્પન્ન કરવાની પરિસ્થિતિ લઈ આવે। જે રાજ્યોમાં દારૂની છૂટ છે એવા રાજ્યોમાં ઝેરી દારૂથી જાનહાનિ થવાની શક્યતાઓ, વધારે પી જવું અથવા બનાવવામાં કોઈ ખામી રહી જવી, જે પેલા દેશી લઠ્ઠાકાંડ થાય છે એવા, એમાં માણસો દારૂ પીને એમાં જાનહાનિ થઈ શકે છે આ સમયમાં, તો એની પર બી આપણે ધ્યાન આપવાનું કે ભાઈ આપણા નજીકના કોઈક સગા તો આવવામાં નથી જોડાય, તો એને સલાહ આપજો કે ભાઈ આ સમયે ગમે તેવી જગ્યા પર જઈને દારૂ ન પીએ। પાણીથી જોડાયેલી મોટી હોનારત થાય, કોઈ મોટું જહાજ ડૂબી જાય, કોઈ પ્લેન ક્રેશ થઈને દરિયામાં પડે, સુનામી આવી શકે છે, પાણીથી લોકોને મોટી અસર આવે, આ સમય એ ટાઈપનો છે। દુનિયામાં કોઈક જગ્યા પર લોકોને નુકસાન પહોંચાડવા માટે પણ પાણી દૂષિત કરવામાં આવે,
એવી શક્યતાઓ પણ આ ગ્રહમાનમાં દેખાય છે. તો આપણે પણ કોઈ એવી અજાણી જગ્યા પર કે આપણને એમ લાગે કે ભાઈ અહીંયા કંઈક તકલીફ છે, તો એવી જગ્યા પર આવા પાણીનો ઉપયોગ કરતાં વિચારવું, ગમે તે રીતે પાણીનો ઉપયોગ કરવો નહીં. અને આ સમયમાં દુનિયામાં પાણીથી ઉત્પન્ન થતા રોગો ફેલાય, એમાં લોકો સપડાય, પાણી ટૂંકમાં દૂષિત થતું દેખાય છે, તો આની પર બી આપણે ધ્યાન આપવાનું છે. આનાથી આગળ ચાલીએ તો ગુરુચંદ્ર પહેલા સ્થાનમાં યુતિ બનાવે છે. પંચગ્રહમાં આ બે ગ્રહો પણ છે, તો આ સમયમાં અમુક જગ્યા દુનિયાના અમુક લોકો સારા કામ કરશે, પ્રભાવિત થશે લોકો, એનાથી એનું નામ થશે, એમના દેશનું નામ થશે. તો મિત્રો, આ આપણે એક બહુ સરસ દાખલો જોયો કે નરેન્દ્રભાઈએ આપણા દેશ માટે 2 વેક્સિન તૈયાર કરાવી પોતાની દેખરેખમાં, અને આખી દુનિયામાં સૌથી સસ્તી વેક્સિન બનાવી, પ્રભાવશાળી બનાવી. તો એમના માટે આ ગુરુચંદ્રનો જે પ્રભાવ છે એ બહુ જ સરસ રહ્યો. તો એમના માટે આ ગુરુચંદ્રનો પ્રભાવ છે એ બહુ જ સરસ રહેશે. તો લોકો એને પાડવાની કોશિશ કરશે, બદનામ કરવાની કોશિશ કરશે, પણ એનું નામ, આપણા ભારતનું નામ આખી દુનિયામાં બહુ ઉપર જવાની તૈયારી હવે થઈ ગયેલી છે. આ સમયમાં દેશના ઘણા નેતાઓના માન સન્માન વધશે, ઘણા લોકોને નીચે પાડવા માટે પ્રયાસ થશે, એમાં એ લોકો સપડાશે અને એ પોતે બદનામ થશે, બદનામ કરવા જતા એ લોકો બદનામ થાય એવી પરિસ્થિતિ હવે આવી રહેલી છે. આ સમયમાં ઘણા લોકો પોતાના કામથી ઓળખાશે અને ઘણા લોકો પોતાના કામથી બદનામ પણ થશે. ચંદ્ર, શનિ, સૂર્ય, શનિ આ બધી વસ્તુઓ જે છે તે અલગ. તો આનાથી આગળ ચાલીએ મિત્રો, તો ગુરુ અને બુધ પહેલા સ્થાનમાં ભેગા થયા. પહેલા સ્થાનમાં આ યુતિ જ્યારે આવે છે ને, ત્યારે લાલ કિતાબમાં આનું બહુ સરસ વર્ણન છે. આ યુતિને કિતાબમાં બેવકૂફ સાધુ કહેવાયો છે. સાધુ, સંન્યાસી, પણ બેવકૂફ, કે એને સલાહ આપવામાં પણ તકલીફ પડે, પોતાની જાતને એ પોતે સમજી ન શકે, અને કોઈકને કંઈક કહે તો એ કંઈક વિરુદ્ધ એમાં આવે, તો આ જે બેવકૂફી છે તેવું એ થાય. તો આ સમયમાં જે લોકો પોતાની જાતને મોટા સાધુ કેવડાવે છે એ લોકો બેવકૂફી કરે, ચોક્કસપણે કરે. આપણે જોઈ જ રહેલા છે રાજકારણમાં એવા ઘણા લોકો છે કે જે બેવકૂફી ભર્યા સ્ટેટમેન્ટ આપે છે, પાછળથી લોકોની થૂથું થાય છે, તારે સ્ટેટમેન્ટ પાછું ખેંચે છે. થઈ રહ્યું છે, અહીં ગ્રહોનો પ્રભાવ છે, માણસની વાણી પર બહુ મોટો પ્રભાવ છે. માણસનું જે તેજ છે, એની જે ઇમ્પ્રેશન છે, એનું જે વર્ચસ્વ છે, બધી વસ્તુ પર ગ્રહોના પ્રભાવ છે. બુધ અને ગુરુ, વાણી બુધ ગુરુ, એ બહુ મોટી વસ્તુ છે કે ભાઈ તમારી વાણીમાં જો ગુરુ બિરાજે તો તમારી વાત દુનિયા માને. પણ અહીંયા અલગ પરિસ્થિતિ છે, પહેલા સ્થાનમાં બેઠા છે, તો તમારી વાણીથી તમને નુકસાન થઈ શકે. તો આ સમયમાં આ બાબત પર પણ તમારે ધ્યાન આપવાનું છે. તો આને સમજજો, બરાબર. આપણે છે ને જેને બહુ સરસ માનતા હતા ને કે ભાઈ આ વ્યક્તિ બહુ સરસ, એવા વ્યક્તિના કૌભાંડો બહાર આવે આ સમયમાં અને એ સાધુ બેવકૂફ સાબિત થાય, તો આની પર પણ આપણે પૂરતું ધ્યાન આપીશું. હવે આની આગળ ચાલીએ તો એક બહુ સરસ યુતિ બની, ગુરુ ને શનિ. ગુરુ મકર રાશિમાં નીચ, શનિ જ્યારે આ યુતિ બની ત્યારે ગુરુ ને શનિ સવારે 8 અને 16 કલાકે મકર લગ્નની કુંડળીમાં જ્યારે આ બે ગ્રહ ભેગા લગ્નમાં આવ્યા પહેલા સ્થાનમાં, ત્યારે શનિ નીચ થયા. ગુરુ ઓલરેડી રાશિમાં નીચ હતા, તો આનો પ્રભાવ પણ અલગ આવવાનો. જનરલી લાલ કિતાબમાં ગુરુ શનિને એવું કહેવાયું છે કે ભાઈ સંન્યાસી ફકીર કી માયા જિસકા ભેદ ન ખુલ સકે, સંન્યાસી ફકીર કી માયા જિસકા ભેદ ન ખુલ સકે, કે ભાઈ એક એવા સંન્યાસીની માયા કે જેને જાણવી આપણા માટે અઘરી. પણ આ સમયે જે યુતિ બની તેમાં બંને ગ્રહ એટલા બધા નબળા હતા કે એની અસર દુનિયાને ખરાબ મળવાની.
આ સમયમાં દુનિયાને નીચ શનિનો પ્રકોપ સહેવાનો સમય છે અને તેને સહન કરવો પડશે. બરાબર, આમાં શું થાય તો કે ભાઈ તોફાનો થઈ શકે છે, વાતાવરણમાં વાવાઝોડું આવી શકે છે, કમોસમી વરસાદ થઈ શકે છે, ભૂકંપ આવી શકે છે, સુનામી આવી શકે છે, મોટી જાનહાનિ થઈ શકે છે, મોટા મોટા એક્સિડન્ટ તો આ સમય દરમિયાન થઈ શકે છે, રેલવેના, પ્લેનોના, જહાજોના, આ બધી વસ્તુઓ એમાં આવી શકે છે. તો શનિ જ્યારે ખરાબ થાય છે ત્યારે આ બધા પ્રકોપ, એની જે અસર છે તે દુનિયાએ વેઠવી પડે છે. તો આ જે આપણે યુતિઓ જોઈ, હવે આના પછીનું શું? તો કે ભાઈ આના પછી તારીખ 9/2/2021 રાત્રે આશરે 9 વાગે મકર રાશિમાં લગભગ 6 ગ્રહોની યુતિ પાછી બનવા જઈ રહેલી છે. આ સમય પણ દુનિયા માટે એક ચેતવણીરૂપ સમય હશે. એમાં બી એમને બહુ બધું સાચવવું પડશે અને તકલીફો ઘણી બધી આવશે. આ સમયે સૂર્ય, શનિ, બુધ, ચંદ્ર, શુક્ર અને ગુરુ આ યુતિ મકર રાશિમાં 6 ગ્રહો ભેગા થઈને બનાવશે. તારીખ 9/2/2021 થી 6/4/2021. તો મિત્રો, આજે 6 ગ્રહ ભેગા થવાના, એ દુનિયા માટે શું લઈને આવવાના, એની પર એક બહુ નાની જાણકારી. એનો 100 વિસ્તાર વિડીયો હું તમને પછી બીજા વિડીયોમાં એની પૂરેપૂરી જાણકારી આપીશ. તો આ સમયમાં દુનિયામાં કોઈ મોટા નેતાનું મૃત્યુ થઈ શકે છે, કોઈ મોટા નેતાને અકસ્માત નડે એમાં એનું મૃત્યુ થઈ શકે છે, કોઈ મોટો નેતા જે દુનિયા માટે બહુ મહત્વનો માણસ છે એની હત્યાનું એક કાવતરું ઘડાય અને એ કાવતરું બહાર પડતા દુનિયામાં હાહાકાર મચી જાય, આ વસ્તુ પણ શક્ય છે. આ સમયમાં ઘણા બધા કૌભાંડો ખુલ્લા પડે, એ લોકોની ધરપકડ થાય, એના વિરુદ્ધમાં, એના સપોર્ટમાં ઘણા બધા લોકો રોડ પર ઉતરી આવે. અને આ સમયમાં છે ને આપણા જે દેશના નેતાઓ છે, વિપક્ષના નેતાઓ છે, આ છે બધા, આ સમયમાં છે ને એ લોકો જીવનમાં સત્તા મેળવવા માટે ગમે તે હદ સુધી જશે, બધી હદ વટાવી જશે. જેને આપણે કહીએ ને કે ભાઈ નીચતાની હદ વટી ગઈ, એવા એ લોકોના પ્રયાસો હશે, એવું એ લોકોનું સ્ટેટમેન્ટ હશે, એવું એ લોકોનું વર્તન હશે. તો આ સમય આપણા માટે પણ થોડો તકલીફ લઈને આવે એવું દેખાય છે. માનવી, સામાન્ય માનવી પણ આ સમયમાં થોડો સ્વાર્થી બની જશે, પોતાનો વિવેક ખોઈ બેસશે, વાણી ખોઈ બેસશે. અને ઘણા લોકો જે પહેલેથી કુંડળી ખરાબ લઈને બેઠા છે એ લોકો પોતાની મર્યાદા ખોઈ બેસશે. મેં જે તારીખ આપી ને તમને 9/2/2021 થી 6/4/2021, આ સમય દરમિયાન આ બધી ઘટનાઓ પ્રોપરલી બને તો આની સાથે આપણે જોડાવાનું છે, એનો સામનો કરવાનો છે, આ બધાથી આપણે બચવાનું છે. તો આપણે એને માટે પૂરેપૂરી તૈયારી રાખીશું. બરાબર મિત્રો, હવે આ બધું સાંભળ્યા પછી એવું થાય છે મનમાં કે ભાઈ દુનિયામાં ક્યારે શાંતિ આવશે, ક્યારે આપણે આપણું પાછું અસલ જીવન જીવતા થઈશું? તો મિત્રો, સમય ખૂબ નજીક, તૈયારી સાથે રહેજો. પણ જે મેં કીધો છે એ સમય સંભાળીને કાઢી નાખજો. આના પછી દુનિયામાં જે સામાન્ય પરિસ્થિતિ, આપણે જે અસલ જીવન જીવતા હતા જે 2 વર્ષ પહેલાંનું, એ જીવન પાછું આપણે જીવવાની તૈયારી કરવા માંડશું. પણ હું તો એક સલાહ આપું છું કે એ જીવનમાં જે કમીઓ હતી તે આપણે કોરોના કાળમાં સુધારી, હવે આપણે એ વર્તન પાછું નહીં કરીએ. આપણે જે સુધારેલી જે આપણી જે મર્યાદાઓ આપણે શીખા, ગમે ત્યાં ઊઠવું, બેસવું, થૂકવું, ગંદકી કરવી, એ બધી વસ્તુઓ, તેનાથી આપણે હવે કાયમ રહીશું કે ભાઈ આ બધાથી અમારે દૂર રહેવું છે, અમારે અમે પાછું નથી જવું. અમે શીખી લીધું 1-1.5 વર્ષમાં, જે કોરોનામાં જે આપણે શીખા એ આપણે ભૂલવું નથી. તો એની તૈયારી રાખજો. બરાબર છે? તો મિત્રો, આ સમય છે લગભગ 6/4/2021 રાત્રે લગભગ 12:25 થી દુનિયા દેશ માટેનો સમય સારો શરૂ થશે. ગુરુનું રાશિ પરિવર્તન થાય, ગુરુ કુંભમાં પ્રવેશવાના, નીચતામાંથી એ નીકળવાના.
तो आ जे परिवर्तन छे ते देश ने दुनिया माटे गुरुनु राशि परिवर्तन पाछो एनो सारो समय लईने आवी रह्यो छे मित्रों, बराबर। पण आ समय में पंचग्रहनी बनी गई, छ ग्रहनी बनवानी छे। आ युतिओ देश ने दुनिया ने बहु बधु देखाड़ी जशे, बहु बधा सबक शीखवाड़ीने जशे आ बधु, बराबर। पण हूँ एम कहूँ छूँ कि भाई एमांथी आपणे कंईक शीखीशुं ने आपणे आपणा जीवन ने स्थिर करीशुं, बराबर। हवे धीरे धीरे दुनिया में आ तारीखो पछी जे शांति आववानी तेने आपणे कायम राखवानी छे, अने एमांथी जे आपणे शीखा छे तकलीफोमां ते बधुं आपणे आपणा जीवन में कायम राखीशुं मित्रों। 6/4/2021 रात्रे 12:25 गुरु पोतानी राशि बदलशे, कुंभमां प्रवेशशे, त्यार पछी दुनिया में शांति। अने आ बधी बाबतोमांथी धीरे 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 निकलता दुनिया ने लगभग 2 महीना थशे, मे अने जून। आ महीनाओ बहु शांतिथी आपने काढवाना छे, केम के आपणे जे घा मेळवेलो छे घणा बधाए पोताना स्वजनો ખોયા, ઘણા બધા સિરિયસ થયા, એમાંથી બહાર આવ્યા, ઘણા હજુ એની અસરમાં છે, ઘણા લોકો આજે બી હોસ્પિટલમાં છે, ઘણા લોકોએ પોતાની જાન ગુમાવી, પોતાના સ્વજન ગુમાવનાર માણસો ખૂબ નબળા પડ્યા, ઘણાએ બધી બધી પરિસ્થિતિનો સામનો કર્યો છે, આપણે બધા જ એમાં સામેલ છે। તો હવે પછીનો સમય દુનિયામાં ઘણો સારો, દુનિયાને બાદ કરતા બી હું એમ કહું કે ભારત માટે બહુ જ સરસ સમય છે। અને આ સમય પછી જૂન મહિના પછી ભારત માટેનો એક સુવર્ણકાળ શરૂ થવા જઈ રહ્યો છે। તો મિત્રો, આમાં આપણે સંપૂર્ણપણે જે તકેદારી રાખી છે એને આપણે આપણા જીવનમાં જોડીશું। નરેન્દ્રભાઈએ કીધું કે ભાઈ દવાઈ બી અને કડાઈ બી, આપણે એની પર ચાલશું। દવા તો મળી ગઈ, દવા તો એને આપણે 2 વેક્સિન આપી દીધી, એ પણ આપણે યોગ્ય સમયે જે સરકાર તરફથી એનો એ આવશે સ્ટોક તો આપણને મળવાની જ છે। પણ એની સાથે સાથે હજુ પણ આપણે આપણા જીવનમાં જે ડિસિપ્લિન શીખા છે, જે શિસ્ત આપણે અપનાવી છે કોરોનામાં, એને ભૂલશું નહીં। એને પાછી આપણે જે જ પેલી ટોળાશાહીમાં આપણે નથી જવું, આપણે આપણા જીવનને સરસ કરવું છે। આવનારી પેઢી ફરી પાછું આવો કોઈ કાળ ન ભોગવે એની તકેદારી આપણે આજથી એને શીખવીશું, તો જ આપણે આપણા જીવનમાં આગળ જઈ શકશું। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને આવી ઘણી બધી જાણકારી તમારા સુધી અમે બહુ ઝડપથી પહોંચાડી શકીએ। તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીશું। આપની જે 6 ગ્રહોની યુતિ જે મેં કીધી, એની અસર શું શું છે, એ 2 મહિના આપણે કેવા કાઢવાના છે એની સંપૂર્ણ જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્કાર મિત્રો।